જામનગરના કલેક્ટર બી એ શાહ આજે જામનગર જિલ્લા જેલ પહોંચ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય દેવેશભાઈ અકબરી પણ જોડાયા હતા. કલેક્ટર દ્વારા જેલના તમામ વિભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ રેકોર્ડ વગેરે ચકાસી સીસીટીવી નેટવર્ક સહિત સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા જેલમાંથી કેદીઓના બેરેકમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે કલેક્ટર દ્વારા જેલની મુલાકાત તથા સુરક્ષા ચકાસણી અગત્યની અને સૂચક બની રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજે 4-6 દરમિયાન મેઘરાજાએ જમાવટ કરતા 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામે કેફ પીણાઓના વેચાણનું નેટવર્ક તોડી પાડવા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઠેર ઠેર દરોડા થઈ રહ્યા છે, ત્યારે જામનગર શહેરમાં તળાવની પાળે રણમલ તળાવના ગેટ નંબર 8 નજીક આ કેફી પીણાઓની બોટલોનો ઢગલો જોવા મળતા પોલીસથી બચવા કોઈએ બોટલોનો નિકાલ કર્યો હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. જોકે મોટાભાગની બોટલો ખાલી જોવા મળી હતી. જામનગરમાં ભીડથી ભરચક વિસ્તારમાંથી 2-વ્હીલરની ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ખોડિયાર કોલોની નજીકથી પ્રદ્યુમનસિંહ સરવૈયા નામના વ્યક્તિનું બાઇક ચોરાઈ ગયું છે, તો સરુ સેક્શન રોડ પર મોદી સ્કૂલ નજીકની દીપેનભાઈ ભાલોડિયા નામના વ્યક્તિનું સ્કૂટર ચોરાઈ ગયું છે. પોલીસે બંને પ્રકરણમાં વાહન ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરની અગ્રણી સહકારી બેંક ધી નવાનગર કોઓપરેટિવ બેંકના 15 ડાયરેક્ટરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નવાનગર કોઓપરેટિવ બેંકના બિનહરીફ જાહેર થયેલા ડાયરેક્ટરોમાં અમિત સતીશચંદ્ર કુંડલિયા, અશોક ત્રિભુવનદાસ જોબનપુત્રા, કાંતિલાલ માવજીભાઈ નકુમ ઉર્ફે કાનુ, કૃણાલ વિજયભાઈ શેઠ, ડૉક્ટર ચેતન પ્રભુલાલ મહેતા, ચેતન રતિલાલ માધવાણી, ચેતન વિશનદાસ ખટ્ટર, જાનવીબેન હિમેશભાઈ શાહ, તુલસીદાસ વલ્લભદાસ ગજેરા, પ્રદીપ ખીમચંદ વાધર, પ્રીતિબેન અમિતભાઈ ખારેચા, બિપિનચંદ્ર ધીરજલાલ કનખરા ઉર્ફ ભોળો, મુકેશ કેશવજી શાહ, મુનિશ જયેશચંદ્ર મહેતા તથા શારદાબેન ખીમજીભાઈ વિઝુડાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.